અને કુદરતી ઠંડક આપનાર અને વાળ ફરતા અટકાવનાર છે તે અરીઠા આમળા શીકા કાંઈ બ્રાહ્મી કે મેન્થોલ એવું કાંઈ જ નથી પણ તો આ વસ્તુનો ઉપયોગ કરી અને મેં આ તેલ બનાવ્યું તમે નહીં માનો પહેલી જ વાર ઉપયોગ કર્યો ને તો એકદમ ઠંડક મળી સ્ટીકી પણ ઓછું છે અને સાથે જ પંદર દિવસમાં વાળ ફરતા પણ ઓછા થયા અને સુવાળા થઈ ગયા તો ખૂબ જ ઉપયોગી વાળ ફરતા અટકાવનાર અને ઠંડક આપનાર આ રેસીપી છે એકવાર આ રીતે તેલ જરૂરથી બનાવજો અને તેના ફાયદા મેળવજો ગરમીમાં મગજને ઠંડક અને માનસિક તાણમાં રાહત આપી ખરતા વાળ અટકાવી કાળા સુર કરનાર આ તેલ તેલ બનાવવા માટે સૌથી જે હોય ને તે એક લોખંડની કે પછી એલ્યુમિનિયમની કડાઈ લઈ લેવાની તેમાં પહેલા ઇન્ગ્રીડિયન્ટમાં અઢીસો એમ એલ કોપરેલ તેલ ઉમેરી લેવાનું અહીં કોઈ પણ સારી બ્રાન્ડનું કોપરેલ તેલ વાપરી શકાય તાસીરમાં ઠંડુ કોપરેલ તેલ હંમેશા વાળ માટે તો ઉત્તમ જ કહેવાય છે તેલ કડાઈમાં ઉમેરાઈ જઈને એ પછી બીજી સામગ્રીમાં લઈશું લાલ જાસૂદના ફૂલ જો આ ફૂલ સરળતાથી ના મળે ને તો આયુર્વેદિક સ્ટોરમાં ફૂલનો પાવડર પણ પણ મળે છે તે તે વાપરી શકાય લાલ વિટામિન ઈ અને એન્ટી તત્વોથી ભરપૂર છે માટે તેના ઉપયોગથી કુદરતી ઠંડક સાથે ખડતા વાળ અટકાવી તાલવાળા માથામાં પણ વાળ ઉગાડે છે જેથી વાળનો ગ્રોથ વધે તેની સાથે તે વાળને એકદમ સિલ્કી અને સ્મૂથ બનાવે છે અને વાળમાં રહેલો ખોડો પણ દૂર કરે અહીં આ તેલમાં જાસુદના ફૂલનો આપણે નીચેનો લીલો ભાગ અલગ કરી અને ફૂલની પાંદડીઓ અલગ કરી ડાયરેક્ટ જ આખી પાંદડી છે ને તે તેલમાં ઉમેરી દેવાની છે જો લાલ જાસુદના ફૂલ ના મળે ને તો સૂકા જાસુદના ફૂલ અથવા તેના પાન પણ વાપરી શકાય બસ આ જ રીતે દરેક ફૂલમાંથી લીલો ભાગ દૂર કરી ફૂલને છૂટું કરી અને તેલમાં ઉમેરતું જવાનું અઢીસો ગ્રામ તેલમાં આશરે પચાસ ગ્રામ જેટલા અને અંદાજે 10 થી 12 નંગ ઝાસૂદના ફૂલ મેં અહીં વાપર્યા છે ત્રીજી સામગ્રીમાં વાપરવાના છે દેશી લાલ ગુલાબના ફૂલ જે અહીં મેં વજનમાં સો ગ્રામ અને નંગમાં 25 થી 28 નંગ લીધા છે ફૂલમાં સુગંધ અને સુંદરતા માટે શ્રેષ્ઠ ગણાતું દેશી લાલ ગુલાબ ઉનાળામાં ઠંડક માટે ઉપયોગ કરવો જોઈએ કુદરતી ઠંડક આપનાર ગુલાબની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી છે જેથી ઉનાળામાં ખાવામાં ગુલકન અને સ્કીન માટે ગુલાબજળનો ઉપયોગ તો કરીએ છીએ તેમ લાલ ગુલાબ માંથી બનતું વાળનું તેલ છે ને તે વાપરીએ ને તો મગજ ને અંદરથી કુદરતી ઠંડક આપનાર માથાનો દુખાવો દૂર કરી શરીરની ગરમીને કારણે વાળ ખરી ગયા હોય ને તો તેને ફરી ઉગાડવામાં મદદરૂપ થાય છે તો દેશી ગુલાબનો પણ વચ્ચેનો ભાગ અલગ કરી અને ખાલી ગુલાબની પાંદડી છે ને તે તેલમાં ઉમેરતા જઈશું અહીં આ રીતે ધીમે ધીમે કરી બધા ગુલાબની પાંદડીઓ જાસૂદ અને તેલ સાથે ઉમેરી દેવાની છે હવે ચોથી સામગ્રી પચાસ ગ્રામ બ્રાહ્મી પાવડર લઈશું જે સરૈયાની દુકાને ઈઝીલી મળી જાય છે કુદરતી રીતે ઠંડુ કહેવાતું બ્રાહ્મી છે ને તેનો પેક બનાવી અથવા તેલ બનાવી અને વાળમાં ઉપયોગમાં લેવાથી તે માનસિક તણાવ દૂર કરી મન અને મગજને શાંત કરે સાથે વાળને કાળા લાંબા ભરાવદાર અને સુવાળા બનાવે માટે જ બ્રાહ્મી તેલ તો ખૂબ જ પ્રખ્યાત છે કોપરેલ તેલમાં જાસુદ અને ગુલાબના ફૂલ સાથે આ બ્રાહ્મી પાવડર ઉમેરી દેવાનું હવે ચમચા વડે બધું ચલાવી અને મિક્સ કરી લેવાનું છે જેથી તેલમાં ઉમેરેલી સામગ્રી મિક્સ થઈ જાય એ પછી આ કઢાઈને ઢાંકણ ઢાંકી અને ચોવીસ કલાક માટે તેલમાં પલાળવા રાખી દેવાનું છે જેથી આ દરેક વસ્તુના ગુણો છે ઢાંકણ ખોલતા અહીં લોખંડની કઢાઈમાં બધું પલાળેલું હોવાથી કુદરતી કાળા કલર સાથે જાસૂદ ગુલાબની પાંદડી અને બ્રાહ્મી તેલમાં ભળી ગઈ છે અને બ્રાહ્મીના કારણે તેલ ડાર્ક બ્રાઉન કલરનું પણ થયું છે પરંતુ હજી સ્પેશિયલ ઉનાળા માટે ઠંડક આપનાર આ તેલ બની જાય ને તેમાં એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે એ પહેલા બધી વસ્તુના સંપૂર્ણ ગુણ મેળવવા માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી આ તેલની કઢાઈ છે ને તે ગેસ પર રાખી દઈશું અને મિક્સ કરતા જઈ અને ધીમા તાપે તેલને ઉકાળવાનું છે જેથી તેલ બળ્યા વગર તેના નેચરલ ગુણ પણ જળવાઈ રહે અને ઉમેરેલા જાસૂદના ફૂલ ગુલાબના ફૂલ અને બ્રાહ્મીના સંપૂર્ણ ગુણ તેલમાં ભળી જાય લગભગ કલાક ઉકાળ્યા પછી અહીં જોઈ શકાય છે કે ઉમેરેલી બધી વસ્તુના સંપૂર્ણ ગુણ તેલમાં ભળી જશે ને એટલે જાસૂદની ગુલાબની પાંદડી આ રીતે તેલમાં ઉપર તરવા લાગશે અને વજનમાં પણ હળવી દેખાશે તેલનો કલર છે ને તે ડાર્ક બ્રાઉનમાંથી આછો બ્રાઉન લીલાસ પડતો દેખાવા લાગશે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી આ તેલને સાવ ઠંડુ થવા દેવાનું લગભગ બે કલાક પછી અહીં જોતા ખ્યાલ આવશે કે તેલ છે ને તેમાં ઉમેરેલી ફ્રેશ ફ્લાવર ની પાંદડી છે ને તે સુકાઈ એકદમ કાળી થઈ ગઈ છે અને બ્રાહ્મી ના ગુણને કારણે આ તેલનો કલર ડાર્ક બ્રાઉન ગ્રીન દેખાઈ રહ્યો છે તો આ સમયે મોટા વાસણ ઉપર મોટી ગરણી રાખી તેની ઉપર આછું મલમલનું કપડું રાખી દઈશું અને તેમાં બનાવેલું બધું તેલ છે ને તે કઢાઈમાંથી ઉમેરી દેવાનું જેથી આ તેલ આપણે ગાળી શકીએ બધું તેલ ઉમેરાઈ ગયા પછી કાપડની જ આ રીતે પોટલી બાંધી અને બનાવી લેવાની અને આ પોટલીને પ્રેસ કરી એકદમ સરસ નીચોવી લેવાની છે જેથી બધું તેલ ગળાઈ જશે અને તેલમાં બનાવેલી ઉમેરેલી ફૂલની પાંદડી અને બ્રાહ્મી છે ને તે અલગ થઈ જશે એકદમ પ્રેસ કરી પોટલીમાંથી તેલ કાઢતા તેલ ગ્રીન કલરનું દેખાશે જે બ્રાહ્મીના કારણે ઓરિજિનલ જ આવો કલર આવશે પોટલી એકદમ સરસ નીચોવી લીધા પછી હવે પોટલીને એ જ ગણીમાં રાખી તેની ઉપર વજનદાર ખાંડણી કે પછી પથ્થર રાખી દેવાનું જેથી પોટલીમાં રહ્યું સહ્યું તેલ છે ને તે પણ ધીમે ધીમે નીતરી અને અલગ થઈ જાય લગભગ આઠ થી દસ કલાક રાખ્યા પછી અહીં વજનદાર રાખેલા ખાંડણીને હવે ઉપરથી લઈ અને આ મસાલો સાવ કોરો થઈ ગયો છે તો તેને અલગ કરી લઈએ નીચે તરફ જોઈ શકાય છે કે તપેલીમાં એકદમ સરસ બ્રાઉન કલરનું તેલ બન્યું છે પરંતુ હજી આ તેલમાં એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું બાકી છે અને એ પછી હું તમને આ તેલમાં બીજી શું શું વસ્તુ ઉમેરી તેલનો ઉપયોગ કેમ કરવો અને એ પણ બતાવીશ તો સૌથી પહેલા એક પોળા કાચના બાઉલમાં આ તેલ ઉમેરી દેવાનું એ પછી અહીં મેં લીધું છે રાળનું તેલ સરૈયાની દુકાને રાળનું તેલ ઇઝીલી મળી જાય છે બસો ગ્રામ કોપરેલ તેલ સામે સો ગ્રામ રાળનું તેલ લેવાનું વનસ્પતિ જ્યારે ઇજાગ્રસ્ત થાય અથવા તો બહુ મોટા અમુક જાતિના ઝાડને જ્યારે કટ લગાવવામાં આવે ને ત્યારે તેમાંથી સફેદ દ્રવ્ય ઓટોમેટિક નીકળવા લાગે જે સાથે ભળી ઘન સ્વરૂપ ધારણ કરે તેને રાળ કહેવાય અને તેમાંથી બનતા તેલને રાળનું તેલ કહેવાય જે મૂળભૂત ગુણ સાથે જ ખૂબ જ ઠંડક આપનાર અને ઉનાળામાં તો વાળ માટે ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે અને આ રાળનું તેલ આવા સફેદ કલરનું અને હાથથી અડકતા ઠંડક લાગશે કુદરતી એક સુગંધ સાથેનું આ તેલ બનાવેલા તેલની અંદર ઉમેરી દેવાનું છે પણ હા યાદ એ રાખવાનું કે ઉકાળી અને તેલ બનાવાઈ જાય એ જ પછી કોઈ પણ તેલમાં રાળનું તેલ મિક્સ કરવાનું જેથી તેના ગુણો છે ને તે જળવાઈ રહે ધીમે ધીમે કરી રાળનું થીક તેલ છે ને તે બનાવેલા તેલમાં ઉમેરાઈ ગયા પછી ચમચી વડે બંને તેલને મિક્સ કરવાના અહીં બ્રાહ્મી જાસુદ અને ગુલાબને લીધે કુદરતી રીતે બનેલા ડાર્ક ગ્રીન કલરમાં આ સફેદ તેલ મિક્સ થતાં અહીં જોઈ શકો છો કે એક સરસ સુગંધ સાથે આછા લીલા કલરનું તેલ બની અને તૈયાર થશે જેથી અહીં તમે આર્ટિફિશિયલ ફ્લેવર એટલે કે કે સુગંધ પછી કલર ઉમેરવાની કોઈ જરૂર નહીં પડે આ તેલ જ તમને એટલું બધું ઠંડુ લાગશે ને અને તમે નાખો ને ત્યારે ખૂબ જ ઠંડક આપશે અહીંયા આપણું ઉનાળા માટેનું ઉપયોગી તેલ તો બની અને તૈયાર થઈ ગયું બનેલા આ તેલને હવે કાચની બોટલમાં ભરી દેવાનું આ તેલ બન્યા પછી વરસ દિવસ સુધી એવું સારું રહે છે આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ પણ બતાવી દઉં તો તેના માટે અહીં તેલ સાથે લઈશું કપૂર જે આપણે પૂજાવામાં વાપરીએ છીએ ને તેની ગોળી લેવાની અને સાથે વિટામિન ઈ ની કેપ્સ્યુલ લેવાની હા અહીં આટલી બધી એક સાથે ગોળીઓ નથી વાપરવાની પણ વાળમાં તેલ નાખીને એ પહેલા કપૂરની એક ગોળી ખાંડળીમાં લઈ તેને વાટી લેવાની છે એકદમ સરસ કપૂરની ગોળીનો ભૂકો થઈ જઈને એ પછી આ ભૂકાને સ્ટીલની વાટકીમાં ઉમેરી દઈશું સાથે લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું બનાવેલું આ ઠંડુ હેર ઓઇલ ઉમેરી દેવાનું હવે ગેસ ચાલુ કરી તેને લો ફ્લેમ રાખી આ તેલને લગભગ ત્રીસ સેકન્ડ હુફાળો ગરમ કર્યા પછી ગેસ પરથી ઉતારી લઈશું અને તેલ સહેજ ગરમ જ છે ને ત્યારે વિટામિન ઈની એક કેપ્સ્યુલ લઈ ઉપર કટ લગાવી બધું વિટામિન ઈનું ઓઇલ છે ને તે ગરમ કરેલા હેર ઓઇલમાં ઉમેરી દેવાનું અહીં ચાર ટેબલ સ્પૂન જેટલા હેર ઓઇલ માટે એક વિટામિન ઈની ટેબ્લેટ અને એક કપૂરની ગોટી પરફેક્ટ માપ છે જે મીડિયમ છે પરંતુ વધારે લાંબા વધારે થિકનેસ વાળા વાળ હોય ને તો એ પ્રમાણે બધી વસ્તુની ક્વોન્ટિટી વધારવાની બધું મિક્સ કરી આ તેલ હૂંફાળું ગરમ છે ને ત્યારે જ હાથમાં લેતા જઈ અને માથામાં વાળના મૂળમાં એકદમ સરસ રીતે ઘસવાનું આ રીતે તેલનો અઠવાડિયામાં બે વાર એમ પંદર જ દિવસ ઉપયોગ કરશો ને ત્યાં જ કુદરતી ઠંડક સાથે તેના ફાયદા તમે જાણી શકશો અને લાંબા સમયના ઉપયોગથી મગજની ગરમી દૂર કરી સ્ટ્રેસને પણ રાહત આપી વાળ વધારવામાં લાંબા કરવામાં ખૂબ જ મદદ કરે છે તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ જૂની છતાં ઉપયોગી અને અત્યાર સુધી કોઈ ના બતાવી હોય ને તેવા ઉનાળામાં બનતા આ તેલ હું રેગ્યુલર બનાવું છું અને મારા ઘરમાં મારા અને મારી દીકરીઓ માટે વાપરું છું ખૂબ જ ઉપયોગી રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો અને તેના ફાયદા મેળવજો રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો